जीव लेती मोबाइल नी लत। मोबाइल नु संशोधन माणसों ने सुविधा माटे थयुं हतुं, पण आजकाल बाळकोने एनी एटली लत लागी गई छे, एटली आदत लागी गई छे के हवे ए बाळको माटे जीवलेण बनी गयो छे। बाळकोने फोन आपता वालीओ माटे आ चौंकावनारो किस्सो छे, चेतवनारो किस्सो छे। सूरतमां मोबाइल फोननी लालसामां बे बाळकोए आपघात करी लीधो। लिंबायतमां माताए ठपको आपता एक किशोरे फांसो खाईने आपघात करी लीधो। किशोर फोनमां गेम अने सोशियल मीडियामां रहेतो हतो व्यस्त, भणवामां ध्यान आपवानुं कहीने माताए ठपको आप्यो। डिंડોલીમાં ફોન રિપેર ન થતા એક કિશોરી આપઘાત કરી લીધો। મોબાઈલ જલ્દી રિપેર ન થતા કિશોરીને લાગી આવ્યું હતું ઘરમાં એકલી હતી ત્યારે કિશોરીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। આવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ન માત્ર ગુજરાતમાં, ન માત્ર સુરતમાં, આખા દેશમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે। સુરતમાં તો ભૂતકાળમાં પણ આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે। અમારા સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। ચેતન, સુરતના બે કિસ્સા છે, વાલીઓ હવે ચેતી જવાની જરૂર છે, આ બે કિસ્સા શું છે, શું બનાવ બન્યો છે? જી ચોક્કસથી, આ જે બંને કિસ્સા છે તે સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સા છે, કારણ કે આ બંને કિસ્સામાં મોબાઈલની લતના કારણે આ બંને જે કિશોરો છે તેમનું કરુણ મોત નિપજ્યું છે। બંને જણે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। ખાસ કરીને પહેલી ઘટનાની જો વાત કરીએ તો લિંબાયત વિસ્તારમાં 17 વર્ષીય જે કિશોર છે તે ધોરણ 10નું ડ્રોપ આઉટ કર્યું હતું અને ત્યારબાદ ફરીથી ધોરણ 11માં અભ્યાસ કરતો હતો। જો કે છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ પર ગેમ અને સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતો હતો, અભ્યાસમાં તેનું મન લાગતું ન હતું, જેને કારણે માતાએ આ જે બાળક છે તે બાળકને ઠપકો આપ્યો હતો અને અભ્યાસ પર તે ધ્યાન આપવા માટે કહ્યું હતું। જો કે આ જે કિશોર છે તે કિશોરને ક્યાંક ને ક્યાંક માઠું લાગી આવ્યું હતું અને જેને કારણે તેને પોતાના જ ઘરના જે પહેલો જે માર છે તે મારમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ સમગ્ર ઘટનાને લઈ પરિવારજનના પગ નીચેથી જમીન સરકી પડી હતી, ત્યારે અન્ય જે કિસ્સો છે તે પણ ડિંડોલી વિસ્તારનો છે। ડિંડોલી વિસ્તારમાં જે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જે 17 વર્ષીય જે કિશોરી છે તે કિશોરી ને મોબાઈલની લત હતી। છેલ્લા કેટલાય સમયથી આ જે કિશોરી છે તે પણ ધોરણ 10નું ડ્રોપ આઉટ કર્યું હતું અને ત્યારબાદ ધોરણ 11માં લાગી હતી। જો કે આ દરમિયાન તેને મોબાઈલની લત લાગી ગઈ હતી, તેનો મોબાઈલ બગડી ગયો હતો, જેને કારણે તેના પિતાએ આ જે મોબાઈલ છે તે રિપેરિંગ માટે આપ્યો હતો। જો કે છેલ્લા કેટલાય સમયથી આ જે મોબાઈલ છે તે રિપેર થઈને આવતો ન હતો, જેને થઈને આ જે કિશોરી છે તે આખરે નાસીપાસ થઈ ગઈ હતી અને તેને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। આ જે બંને કિસ્સા છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે, કારણ કે જે રીતે બાળકોને મોબાઈલ આપવામાં આવે છે, મોબાઈલ પર ગેમ રમવામાં આવે છે, આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે આ રીતના કિસ્સાઓ બની રહ્યા છે। જી બિલકુલ ચેતન, આભાર આપનો જાણકારી આપવા માટે।